ડીસા તાલુકાના નવી બિલડીમાં ચોમાસાની ઋતુમાં જ ગટરો ઉભરાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ગંદા પાણી શહેરમાં ઉભરાતા હોવાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ગટરો ઉભરાતી અટકાવી સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ડીસા તાલુકાના નવી બિલડી ગામમાં વારંવાર ઉભરાતી ગટરોના ગંદા પાણી લોકોના ઘરોમાં ઘૂસતા રહેવાસી ત્રાહિમામ પોકારી ગયા છે. ગટરોના ગંદા પાણી પોતાના ઘરમાં અને રોડ ઉપર ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી સવારે કચરો અને પ્લાસ્ટિકના કારણે વારંવાર ગટરો ઉભરાતા ગંદા પાણીથી દુર્ગંધ મારી લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ છે. એક બાજુ કોરોના વાયરસ છે, વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને ચોમાસામાં ડેન્ગ્યુ માથું ઉંચકે તે પહેલાં તંત્ર સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ભરાતા નથી અને લોકોના ઘરમાં અને રોડો રસ્તા પર ગંદા ગટરોના પાણીથી રહેવાસી ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ અંગે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રહેલી છે. ત્યારે તંત્ર દ્વારા ગટરો ઉભરાતી અટકાવી સફાઈ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.